ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? બધા મજામાં છો ને? અત્યારે તો મસ્ત નવા નવા વિષયના વિડીયો જોઈને તમને મજા આવતી હશે, નવું નવું જાણવા મળતું હશે. તો આજે આપણે પર્યાવરણ વિષયમાં પાઠ 2 કણથી કણ વિશે ચર્ચા કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ તો માનવીઓના કણ સરખા સરખા જ હોય છે, આપણને એક સરખા દેખાય છે, બરાબર ને? પરંતુ પ્રાણીઓના કણ અલગ અલગ પ્રકારના હોય છે. આજે આપણે નાના, મોટા, લાંબા, પહોળા, અલગ અલગ પ્રકારના પ્રાણીઓના કણ વિશે ચર્ચા કરવાની છે. તો આ કણ એ આપણી 5 ઇન્દ્રિયોમાંની 1 ઇન્દ્રિય છે. તો આ આપણી ઇન્દ્રિયોને લગતી રમત આજે આપણે રમવાની છે. તો તમે બધા રમત રમવા માટે રેડી છો ને? તો તમારે આ રમતમાં શું કરવાનું છે તેનો એક વિડીયો મેં બતાવું છું, તે તમારે શાંતિથી જોવાનો છે અને એ જ પ્રમાણે પછી આપણે રમત રમીશું. તો જુઓ બાળકો, આ રીતે તમારે રમત રમવાની રહેશે. આ તેનું એક ઉદાહરણ છે. તો ચાલો, તમે રેડી છો ને? ઓકે, તો હવે હું અહીંયાથી જે પ્રમાણે બોલું તે પ્રમાણે તમારો હાથ જવો જોઈએ. આપણે આપણી ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાનો છે, એ ઇન્દ્રિયોમાં તમારો હાથ મૂકવાનો છે. દાખલા તરીકે હું કાન બોલું તો કાન પકડવાનો, બરાબર? પછી આંખ બોલું તો આંખ પર હાથ મૂકવાનો, નાક બોલું તો નાક પર હાથ મૂકવાનો. ઓકે, રેડી? ચાલો. આંખ, કાન, આંખ, નાક, આંખ, કાન, આંખ, 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 કાન. વેરી ગુડ. તો ચાલો, બધા રમત રમવા માટે રેડી છો? ઓકે, તો આપણા હાથ હું જે બોલું તે પ્રમાણે તે જગ્યાએ પહોંચાડવાના છે, તે ઇન્દ્રિય તમારે બતાવવાની રહેશે. તમે જોઈ લો વિડીયોમાં. તો ચાલો, હું બોલું છું, હા, બરાબર મારા શબ્દ ઉપર ધ્યાન આપજો. ચાલો, કાન, ના, કાન, ના, આંખ, 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 કાન, કાન, આંખ, ના, ના. અરે વાહ, તમે તો ખૂબ સરસ કર્યું, મજા આવી. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે આપણે આ પ્રાણીઓના કણની ઇન્દ્રિયો વિશે જે ચર્ચા કરવાની છે અને અલગ અલગ પ્રાણીઓ વિશે માહિતી મેળવવાની છે. તો આપણે આ પાઠ તરફ આગળ વધીએ. મિત્રો, કણ એ આપણી 5 ઇન્દ્રિયોમાંની 1 ઇન્દ્રિય છે. કણ આપણને અલગ અલગ પ્રકારના અવાજ સાંભળવામાં મદદરૂપ થાય છે. આપણે જોઈએ તો આપણા દરેક માનવીઓના કણ એક જ પ્રકારના હોય છે, સરખા સરખા જ હોય છે. પરંતુ પ્રાણીઓમાં એવું નથી. પ્રાણીઓના કણ અલગ અલગ પ્રકારના હોય છે. તો સૌ પ્રથમ આ ચિત્રને આપણે જોઈએ. તો ચિત્રને જોઈને આપણે શું લાગે છે? આ પ્રાણીઓના કણ જોઈને તમને હસવું આવે છે? જુઓ તો. હા, કારણ કે આ પ્રાણીઓના કણને અંદરોઅંદર બદલી નાખવામાં આવ્યા છે. એટલે કે આ પ્રાણીના કણ આ પ્રાણીના કણની સાથે બદલી કરેલા છે, ઓલ્ટરનેટ કરી નાખ્યા છે. તો એટલા માટે આપણને આ પ્રાણીઓના ચિત્ર રમૂજી લાગે છે. આ ચિત્રને જોઈને આપણને હસવું આવે છે. જેમ કે હાથી, એમ તો આ હાથીના કાન મોટા હોય છે, પરંતુ અહીં કેટલા નાના નાના કાન બતાવેલા છે, દેખાય છે ને? નાના નાના, એવું તો કોઈ દિવસ ના હોય. તો આપણને અહીં પ્રશ્નો આપેલા છે. તો આ પ્રશ્નો તરફ આગળ વધતા પહેલા આપણે આ
પ્રાણીઓના સાચા કહન વિશે માહિતી મેળવીએ. મિત્રો, આ હાથીનું ચિત્ર છે. હાથીના કહન પંખાની પાંખ જેવા મોટા મોટા છે અને હાથી પોતાના કહનની મદદથી એ પોતાની જાતને જ હવા પણ નાખી શકે છે. જેમ આપણે હઠ પંખાનો ઉપયોગ કરી આપણે પોતાના મોઢા પર હવા નાખીએ છીએ ને, એ રીતે હાથી પોતાના કહનની મદદથી પોતાના મોઢા ઉપર હવા નાખી શકે છે. આ જિરાફનું ચિત્ર છે. જુઓ બાળકો, જિરાફના કહન વૃક્ષના પાન હોય ને એ પાન જેવા હોય છે અને થોડા ઉપરની બાજુ ઉઠેલા હોય એવું દેખાય છે. આ ભેંસનું ચિત્ર છે. જુઓ બાળકો, ભેંસના કાન પણ તેના માથાની બે બાજુએ હોય છે અને આ ભેંસના કાન પણ ઝાડના પાન જેવા લાગે છે. આ સસલાનું ચિત્ર છે. સસલાના કાન તેના માથાની ઉપર હોય છે. જોયું? હવે આ હરણનું ચિત્ર છે. હરણના કાન પણ પાન જેવા આકારના જ હોય છે અને તેના કાન પણ માથાની બે બાજુ પર હોય છે. આ ઉંદરનું ચિત્ર છે. ઉંદરના કાન નાના નાના હોય છે. આ કૂતરાનું ચિત્ર છે. કૂતરાના કાન અલગ અલગ પ્રકારના હોય છે. કેટલાક કૂતરાના કાન નીચેની તરફ ઝૂકેલા દેખાય છે તો કેટલાક કૂતરાના કાન એકદમ સીધા ઊભા થયેલા હોય એવા દેખાય છે. તો હવે તમે દરેક પ્રાણીઓના કાન વિશે બરાબર સમજી જ ગયા હશો, હને? તો તમને બધાને બરાબર સમજ પડી? તો બાળ મિત્રો, આપણે અહીં ઘણા બધા પ્રાણીઓના કાન વિશેની માહિતી મેળવી. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર આ કાન વિશેના થોડા પ્રશ્નો આપ્યા છે. તો આ પ્રશ્નોની આપણે ઊંડાણમાં ચર્ચા કરીએ અને ત્યારબાદ તમારે એ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે. જુઓ આ ચિત્ર બરાબર ધ્યાનથી જોજો. અહીં કલાકાર એટલે કે જેને ચિત્ર બનાવ્યું છે તેણે પ્રાણીઓના માથા ઉપર કાન જુઓ ખોટા દોરેલા છે. તો આપણે શું કરવાનું છે? નીચે આપેલી જગ્યાઓમાં પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી ઉપર છે તે જણાવવાનું છે. દાખલા તરીકે અહીંયા જુઓ, આપણે અહીંયા આપેલું છે કે હાથીના કાન કયા પ્રાણી ઉપર લાગેલા છે એ રીતે જોવાનું છે. તો જુઓ ચિત્રમાં હાથીના કાન કયા પ્રાણી પર છે? જિરાફ. તો હવે તે જ રીતે આપણે સસલાનું જોઈએ. તો ચાલો, સસલાના કાન કયા પ્રાણી પાસે છે બરાબર જોજો. સસલાના કાન કયા પ્રાણી પાસે છે? હા, કૂતરા પાસે. જુઓ, કારણ કે સસલાના કાન કેવા હોય છે? પાન આકારના, બરાબર. તો સસલાની સામે શું લખવાનું? કૂતરો. ચાલો હવે ઉંદર. તો ઉંદરના કાન કયા પ્રાણી ઉપર લાગેલા છે જુઓ તો? હા, હાથી ઉપર. હાથીના કોઈ દિવસ નાના નાના કાન હોય ના, એટલે હાથી ઉપર કયા લાગેલા છે, કયા પ્રાણીના કાન? ઉંદરના. તો ઉંદરની સામે શું લખવાનું? હાથી. ચાલો હવે જિરાફના કાન કયા પ્રાણી પાસે લાગેલા છે જુઓ તો. જિરાફના કાન, જો જિરાફ પીળા કલરનો છે, તો પીળા કલરના કાન કોની ઉપર છે? સસલા ઉપર. તો જિરાફની સામે શું આવે? સસલું. ચાલો હવે જુઓ,
કૂતરાના કાન તમને કયા પ્રાણી પાસે દેખાય છે? જુઓ તો, કારણ કે કૂતરા વિશે એવું કહેવાય છે કે ઘણા કૂતરાના કાન નીચે તરફ નમેલા હોય છે. તો આ આમાં નીચે તરફ નમેલા કાન કયા પ્રાણી પાસે છે? હા, ઉંદર. તો ચાલો હવે ભેંસ. તો હવે ભેંસના કાન કયા પ્રાણી પાસે છે તે તમારે જાતે શોધવાનું છે. અને બાકી રહ્યું હરણ, તો હરણના કાન બી તમારે જાતે શોધીને લખવાના રહેશે. ચાલો આપણે આ ઉદાહરણો આટલા જોયા અને આ ભેંસ અને હરણ વિશે તમારે જાતે લખવાનું. તો આ દરેક પ્રશ્નો જે પ્રાણીઓના કાન છે એ આ જ રીતે તમારી નોટબુકમાં લખવાના રહેશે, બરાબર? તો બાળમિત્રો, આપણે અહીં બદલાઈ ગયેલા પ્રાણીઓના કાન શોધવાની મજા લીધી. તો દરેકને મજા આવી ને? બધાએ મજા કરી હશે, હને? તો હવે આપણે ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓની ચર્ચા કરવાની બાકી છે. તો એ હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બાય.